गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती मध्यम, विषय गणित, चैप्टर नंबर 6, वर्ग अने वर्गमूल। तो वर्ग अने वर्गमूल में सौथी पहला वर्ग कोने कहेवाय अने वर्गमूल कोने कहेवाय तेना विषे जोईशुं। तो वर्ग कोने कहेवाय, तो आपेली संख्यानो तेज संख्या साथे गुणाकार करवाथी मळती संख्याने ते संख्यानो वर्ग कहे छे। वर्ग कोने कहेवाय, तो आपेली संख्यानो तेज संख्या साथे गुणाकार करवाथी मळती संख्याने ते संख्यानो वर्ग कहे छे। दाखला तरीके 6 संख्या आपी छे, 6 6 नो 6 साथे तेज संख्या साथे એનો અર્થ થાય કે 6 સંખ્યા આપી છે તો 6 નો 6 સાથે જ ગુણાકાર કરવાનો। તો 6 ગુણ્યા 6 તો શું મળે આપણને 36 મળે। તો 36 એ શું કહેવાય, 6 નો વર્ગ કહેવાય। તો વ્યાખ્યા અહીંયા મેં લખી છે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો વર્ગ કહે છે। દાખલા તરીકે આપેલી સંખ્યા, તો આપેલી સંખ્યા 5 છે, એ જ સંખ્યા વડે ગુણવાથી, તો 5 લીધા, 5 ને 5 વડે જ ગુણવાથી મળતી સંખ્યાને, તો કઈ સંખ્યા મળી 5 ને 5 વડે ગુણવાથી 25 મળ્યા। તો 25 એ શું છે, 5 નો વર્ગ છે, તો 25 ને વર્ગ કહેવાય। એ જ રીતે પૂર્ણવર્ગ સંખ્યા, તો આપેલી પૂર્ણાંક સંખ્યા જો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તેને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય। આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તે સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય। દાખલા તરીકે 49, તો 49 કોઈ સંખ્યાનો વર્ગ છે, તો હા 7નો વર્ગ 49, તો 49ને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય। પણ 35 આપી હોય તો 35ને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય, તો નહીં કહેવાય। કેમ, કારણ કે આપણે વર્ગ લખ્યા છે એમાં કોઈ સંખ્યાનો વર્ગ 35 આવતો નથી, તો 35ને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં। તો જો આપેલી સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તેને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય। દાખલા તરીકે 7×7 49, તો 49 એ કોનો વર્ગ છે, 7નો વર્ગ છે, તો 49ને શું કહેવાય, પૂર્ણવર્ગ સંખ્યા। તે જ રીતે 8×8 64, તો 64 એ કોઈ સંખ્યાનો વર્ગ છે, તો કઈ સંખ્યાનો વર્ગ છે, 8નો વર્ગ છે, એટલે 64ને શું કહેવાય, પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય તેની તમને સમજ પડી ગઈ હશે। હવે આપણે વર્ગ જોઈએ, આપેલી સંખ્યાનો વર્ગ શું હોઈ શકે, તો અહીંયા લખ્યું છે 1×1, એકનો એક સાથે ગુણાકાર કરીએ તો એને લખાય કેવી રીતે, 1નો વર્ગ, તો 1નો વર્ગ 1, 2×2 બરાબર 2નો વર્ગ, તો 2નો વર્ગ થશે 4, 3×3, 3નો વર્ગ 9, 4×4, 4નો વર્ગ 16, 5×5, 5નો વર્ગ 25, 6×6, 6નો વર્ગ 36, 7×7, 7નો વર્ગ 49, 8×8, 8નો વર્ગ 64, 9×9, 9નો વર્ગ 81, 10×10, 10નો વર્ગ 100। એ જ રીતે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400। તો આપણને આપેલી સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણવાથી જે ગુણાકાર મળે છે તેને આપણે શું કહીશું, એ સંખ્યાનો વર્ગ કહીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપેલી સંખ્યાનો એકમનો અંક શું હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય, તો આપણે અહીંયા વર્ગ લખ્યા છે તેના પરથી જ જોઈશું કે આપેલી સંખ્યા એટલે આપણી આ સંખ્યા બરાબર, અને એનો વર્ગ કરતાં મળતી સંખ્યા એટલે બરાબર પછી લખેલી છે તે સંખ્યા।
તો જો અહીંયા આપેલી સંખ્યા એક છે, એક જ સંખ્યા આપી હોય એટલે એ એકમનો અંક એનો એ જ કહેવાય. આપેલી સંખ્યા એક છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યા પણ આપણને કઈ મળે છે? એક જ મળે છે. આ જે કરીએ છીએ આપણે કે આપેલી સંખ્યાનો એકમનો અંક શું હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે, એ તમારે ખાલી જગ્યાની અંદર પૂછાય. તો આપેલી સંખ્યાનો એકમનો અંક એક છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ કયો છે? એક જ છે. આ બાજુ જોઈએ, આપેલી સંખ્યા આપણી 11 છે તો 11માં એકમનો અંક આ કહેવાય. તો 11માં એકમનો અંક એક છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યા કઈ છે? 121. તો 121માં પણ એકમનો અંક કયો છે? એક છે. તો જુઓ, જે સંખ્યાનો એકમનો અંક એક હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હોય? એક હોય. તે જ રીતે જે સંખ્યાનો એકમનો અંક બે હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? ચાર હોય. જે સંખ્યાનો એકમનો અંક બે હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર હોય. અહીંયા પણ જોઈએ, 12 છે. આપણી સંખ્યા કઈ છે? 12. 12માં એકમનો અંક 2 કહેવાય અને દશકનો અંક 1 કહેવાય. આપણે એકમનો અંક બોલીએ છીએ એટલે 12માં એકમનો અંક 2 છે. તો 12નો વર્ગ 144 થાય છે તો 144માં એકમનો અંક શું છે? 4 છે. તો જો અહીં 2નો આપેલી સંખ્યાનો એકમનો અંક 2 છે તો એનો વર્ગ કરતાં મળતી એકમ સંખ્યાનો એકમનો અંક 4 છે. અહીંયા 12માં એકમનો અંક 2 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 છે. ગમે તે સંખ્યા તમે લઈ શકો છો. જો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. પછી જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. અહીંયા 13માં એકમનો અંક 3 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 છે. એટલે યાદ રાખો, 3 હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. પછી જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. હું જે સંખ્યા નીચે લીટી કરું છું તે આપેલી સંખ્યાના એકમના અંકો છે. સંખ્યાના એકમનો અંક છે, બાજુમાં એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંક છે. તો અહીંયા 14માં એકમનો અંક 4 છે, એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 છે. અહીંયા સંખ્યાનો એકમનો અંક 5 છે તો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 છે. અહીંયા 15માં એકમનો અંક 5 કહેવાય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યા 225 છે, એમાં પણ એકમનો અંક શું છે? 5 છે. 6નો વર્ગ, તો 6માં એકમનો અંક 6 કહેવાય, એનો વર્ગ 36 થાય તો એકમનો અંક 6. સંખ્યાનો એકમનો અંક 6 અને વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6 છે. અહીંયા 16માં એકમનો અંક 6 છે, એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું છે? 6 છે. અહીંયા સંખ્યાનો એકમનો અંક 7 છે તો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 9. 17માં એકમનો અંક 7 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 છે. સંખ્યાનો એકમનો અંક 8 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. અહીંયા 18માં 8 છે, એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 છે. 81માં એકમનો અંક 1 છે. 9માં એકમનો અંક 9 છે તો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું છે? 1 છે. અહીંયા 19માં એકમનો અંક 9 તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 છે. પછી 10માં એકમનો અંક 10 છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંકમાં શું હોય? 20. અહીંયા 20માં એકમના સ્થાનમાં 0 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના સ્થાનમાં શું છે? 0 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 થાય, 2 હોય એનો 4 થાય, 3 હોય તો 9 થાય, 4 હોય સંખ્યાનો એકમનો અંક તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 થાય, 5 હોય તો એનો એકમનો અંક 5 હોય, 6 હોય તો એના સંખ્યાનો એકમનો અંક 6 મળે, 7 હોય તો 9, 8 હોય તો 4, 9 હોય તો 1 અને 0 હોય તો 20 મળે. હવે જો કઈ કઈ સંખ્યા એવી છે કે જેના એકમના અંક શું હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંક સરખા મળે છે. તો અહીંયા 1 સંખ્યાનો અંક હોય અને 9 હોય
તો એક અને નવ હોય તો બંનેમાં એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે છે? આપણને એક મળે છે. જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એક હોય. જે સંખ્યાનો એકમનો અંક બે અને આઠ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક આઠ મળે, સોરી ચાર મળે. જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અને સાત હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ મળે. જે સંખ્યાનો એકમનો અંક ચાર અને છ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ મળે. જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પાંચ હોય. અને છેલ્લા બે અંક શું હોય? એના પચીસ હોય. હવે જો આ જે આખી આપણે માહિતી લખી છે એને શોર્ટમાં બતાવી છે કોષ્ટકમાં કે સંખ્યાનો એકમનો અંક, તો સંખ્યાનો એકમનો અંક શું હોય? તો સંખ્યાના વર્ગનો એકમનો અંક શું થાય? તો એક અને નવ છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એક હોય. બે અને આઠ હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર હોય. ત્રણ અને સાત હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ હોય. ચાર અને છ હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ હોય. જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પાંચ હોય. એક શૂન્ય હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંકમાં, એકમ અને દશકના અંકમાં બે શૂન્ય હોય, અને બે શૂન્ય હોય તો ચાર શૂન્ય હોય. હવે એના પછી છે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાના એકમના અંક શું હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંક શું મળે તેની તમને સમજ પડી ગઈ હશે. હવે સ્વાધ્યાય 6.1 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર એક, નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે તે આપણે હમણાં જોયું કે જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ હોય. બે અને ચાર હોય, બે અને આઠ હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર. ત્રણ અને સાત હોય તો નવ. પાંચનો પચીસ અને ચાર અને છ હોય તો છ. એક શૂન્ય હોય તો બે શૂન્ય મળે, બે શૂન્ય હોય તો ચાર શૂન્ય. જે વર્ગવાળી સંખ્યા છે એમાં બેકી સંખ્યામાં શૂન્ય હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. એકી સંખ્યામાં શૂન્ય હોય કે એક શૂન્ય હોય, ત્રણ શૂન્ય હોય, પાંચ શૂન્ય હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. બે હોય, ચાર હોય, છ હોય, આઠ તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે જોયું તે જ વસ્તુ છે. 81માં એકમનો અંક એક છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું થશે? એક થશે. 272માં એકમનો અંક બે છે તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર થશે. 799માં એકમનો અંક નવ છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એક થશે. પછી 3853માં એકમનો અંક ત્રણ છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ થશે. 1234માં એકમનો અંક ચાર છે તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ થશે. 26387માં એકમનો અંક સાત છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ હશે. 52698માં એકમનો અંક આઠ છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર મળશે. 99880માં એકમનો અંક શૂન્ય છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમના અંકમાં બે શૂન્ય હશે. 12796માં એકમનો અંક છ છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ મળશે. અને 55555માં એકમનો અંક પાંચ છે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? પાંચ મળશે. હવે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકમાં બે, ત્રણ, સાત, આઠ ન જ હોય. જો પૂર્ણવર્ગ સંખ્યા આપી હોય ને તો ના એકમના એકમના સ્થાનમાં બે હોય, ત્રણ હોય, સાત હોય કે આઠ હોય તો એ સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય જ નહીં.
એકમના સ્થાનમાં જોઈ લેવાનું કે બે છે, ત્રણ છે, સાત છે કે આઠ છે, તો એવી સંખ્યાઓને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. પૂર્ણવર્ગ સંખ્યાના એકમના સ્થાનમાં એક, ચાર, પાંચ, છ, નવ અને બેકી સંખ્યામાં શૂન્ય હોય તો જ એ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. તો હવે પ્રશ્ન નંબર બે જોઈશું. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ સહ જણાવો. જોઈ લઈએ આપણે કે અહીંયા લખ્યું છે એકમનો અંક કયો કયો ના હોય, બે, ત્રણ, સાત અને આઠ. તો આ બધી સંખ્યામાં તમે એકમનો અંક જુઓ, અહીંયા સાત છે તો પૂર્ણવર્ગ કહેવાશે, અહીંયા ત્રણ છે પૂર્ણવર્ગ કહેવાશે, અહીંયા આઠ છે તો પૂર્ણવર્ગ કહેવાશે, અહીંયા બે છે અને અહીંયા ત્રણ શૂન્ય છે. એકી સંખ્યામાં શૂન્ય, એકી સંખ્યામાં શૂન્ય હોય તો પણ પૂર્ણવર્ગ કહેવાશે નહીં. તો આ છે કે ચોક્કસ કહી દીધું છે કે આ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા નથી, પણ કેમ નથી તે કારણ સાથે આપણે દર્શાવવાનું છે. તો જુઓ અહીંયા ઉપર લખ્યું છે કે જેનો જેનો જે જે સંખ્યાનો એકમનો અંક બે આવે, ત્રણ આવે, સાત આવે કે આઠ આવે તો એ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. આપણને સૂચનામાં કહી દીધું છે કે આ પૂર્ણવર્ગ સંખ્યા નથી, તેનું કારણ જણાવો. તો લખીશું 1057 છે તો 1057નો એકમનો અંક સાત છે, જ્યારે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક એક, ચાર, પાંચ, છ કે નવ નથી, તેથી તે સંખ્યા પૂર્ણવર્ગ નથી. બરાબર, સંખ્યાનો એકમનો અંક એક, ચાર, પાંચ, છ કે નવ નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણમાં આપણે બતાવ્યું. બીજી સંખ્યા છે 23453, તો લખીશું 23453માં એકમનો અંક ત્રણ છે, જે એક, ચાર, પાંચ, છ કે નવ માનો નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એકમના અંકમાં એક, ચાર, પાંચ, છ, નવ અને બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. એના પછી છે 79728, તો 7928માં એકમનો અંક આઠ છે, જે એક, ચાર, પાંચ, છ કે નવ માનો નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. ચોથું છે 222222, તો લખીશું 222222માં એકમનો અંક બે છે, જે એક, ચાર, પાંચ, છ કે નવ માનો નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી છે 222000, તો લખીશું 222000માં એકમનો અંક
શૂન્ય છે અને શૂન્ય એકી સંખ્યામાં છે. જે પૂર્ણવર્ગ સંખ્યા ન કહેવાય. શૂન્ય એકી સંખ્યામાં હોય તો જ તે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. અહીં સ્વાધ્યાય 6.1 પ્રશ્ન 1 અને 2 જોયો. હવે પ્રશ્ન નંબર 3 આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.